નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ રાહુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિજ્ઞાન વિષયની અંદર આપણે ચોથા પ્રકરણનો અભ્યાસ કરતા હતા. છે પ્રકરણનું નામ છે પદાર્થો, ધાતુ અને અધાતુ. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ એજ્યુકેશન વિથ રાહુલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આગળ જે બેલાઇકન છે તે બેલાઇકનને પણ ક્લિક કરો, જેના લીધે આવનારા બધા જ વિડીયો છે એની માહિતી તમને મળતી રહે. શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ. આજે છેલ્લા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો છે એની અંદર આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મ એક છે આપણે જોયો હતો, જે આપણે કે ધાતુઓ છે જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, ધાતુઓ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો એ જે તે ધાતુના ઓક્સાઇડ છે એ બનાવે છે. તો એની અંદર આપણે વાત કરી હતી કે ધાતુ એટલે કે એક લોખંડ આપણે લઈએ, એવી લોખંડ છે એ ઓક્સિજન સાથે જો પ્રક્રિયા કરે, એટલે કે લોખંડને તમે ખુલ્લામાં મૂકી દો છો તો ખુલ્લામાં મૂકી દેતા થોડાક સમયની અંદર, થોડાક દિવસોની અંદર એને કાટ લાગી જતો હોય છે. તો એ કાટ લાગ્યો છે તો એ કોની સાથે પ્રક્રિયા કરી છે જ્યારે એને કાટ લાગ્યો? તો એ હવામાં રહેલો જે ઓક્સિજન છે, એ ઓક્સિજન અને ભેજ એટલે કે એની અંદર રહેલું જે પાણી છે એની સાથે જ્યારે એ પ્રક્રિયા કરશે ત્યારે એ કાટ છે એ બનાવે છે, એટલે કે જેને આપણે લોખંડનો ઓક્સાઇડ તરીકે છીએ ઓળખીએ છીએ, જેનું આપણે સમીકરણ પણ જોયું હતું કે લોખંડ છે જેને આપણે Fe તરીકે ઓળખીએ છીએ, લોખંડ પ્લસ ઓક્સિજન પ્લસ પાણી, તો એના દ્વારા લોખંડનો ઓક્સાઇડ છે Fe2O3, જે આપણે લોખંડનો ઓક્સાઇડ જેને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ, જે આપણને એની અંદરથી પ્રાપ્ત છે એ થતો હોય છે. બીજું આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે મેગ્નેશિયમ, મેગ્નેશિયમનું જ્યારે દહન થાય છે તો એ દહન થાય છે ત્યારે આપણને ખબર છે કે એક સફેદ રાખ છે એ નીચે પડે છે. તો એ સફેદ રાખ શું છે? શું તો સફેદ રાખ છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એની અંદરથી રાખ છે એ આપણને મળે છે. તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન બને છે, એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ આપણે પ્રાપ્ત છે એ થાય છે. અને એને તમે જો લિટમસ પત્ર વડે એની તપાસ કરો તો લાલ લિટમસ છે એ કેવું બને છે? ભૂરું બને છે. કેવું બને છે? લાલ લિટમસ છે એ કેવું બને છે? ભૂરું બને છે. એટલા માટે એની પ્રકૃતિ છે, એનો ગુણધર્મ છે એ કેવો હોય છે? બેઝિક ગુણધર્મ છે જોવા મળે છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો હવે કે ધાતુનો રાસાયણિક ગુણધર્મ જોયો, તો એની જેમ જ આપણે અધાતુનો એક રાસાયણિક ગુણધર્મ છે એ જોવાનો છે કે ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો જે તે ધાતુના છે એ ઓક્સાઇડ બનાવે છે. હવે તો અધાતુઓ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એ શું ફેરફાર છે એની અંદર થાય છે? કેવો ફેરફાર છે એની અંદર? કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે જેના લીધે નવા પદાર્થનું નિર્માણ છે એ થતું હોય છે? તો આજે આપણે છે એ અધાતુનો એક રાસાયણિક ગુણધર્મ, એટલે કે અધાતુઓ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો કયા નવા પદાર્થનું નિર્માણ છે એ થાય છે? તો એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે અધાતુની કોની સાથેની પ્રક્રિયા જોવાની છે આજે આપણે? ઓક્સિજન સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા જોવાની છે? અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે એ જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એના પહેલાં આપણે એક પ્રવૃત્તિ છે એ કરીએ છીએ કે સલ્ફર હોય, સલ્ફરને તમે ગરમ કરો છો, ગરમ કરીએ એટલે કે એને ઓક્સિજન આપીએ છીએ, એટલે કે ગરમ કરવાથી એને ઓક્સિજન, ગરમ કોને હાજરીમાં થશે? ઓક્સિજનની હાજરીમાં છે ગરમ થશે. એટલે કે સલ્ફર જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો સલ્ફર ડાયોક્સાઇડ આપણને છે એ મળે છે. શું મળે છે? સલ્ફર ડાયોક્સાઇડ છે એ આપણને મળે છે. તો પહેલાં એક ખાસ કેના સમીકરણ આપણે લખી લઈએ
કે સલ્ફર છે એ જ્યારે ઓક્સિજન સાથે સલ્ફર કેવી છે અધાતુ છે સલ્ફર કેવી છે અધાતુ છે તો એ અધાતુ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો એ પ્રક્રિયા કરતા છે એ સલ્ફર ડાયોક્સાઇડ આપણે પ્રાપ્ત છે એ થાય છે તો એવા બે સમીકરણો છે આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા તો અધાતુ જ્યારે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો જે તે અધાતુ હોય એ અધાતુના ઓક્સાઇડ છે એ બનાવે છે તો આપણે એક સમીકરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સલ્ફર છે શું છે સલ્ફર સલ્ફર એ એક શું છે અધાતુ છે સલ્ફર એ શું છે અધાતુ છે જેને આપણે સંજ્ઞા H વડે છે દર્શાવવામાં આવે છે કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે S વડે છે દર્શાવવામાં આવે છે હવે કોની સાથે પ્રક્રિયા કરશે તો કે ઓક્સિજન સાથે છે એ પ્રક્રિયા કરશે એટલે કે O2 કોની સાથે પ્રક્રિયા કરશે ઓક્સિજન સાથે છે એ પ્રક્રિયા કરે છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે સલ્ફર જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો એ સલ્ફર ડાયોક્સાઇડ છે એ બનાવે છે કયો વાયુ બને છે સલ્ફર ડાયોક્સાઇડ છે એ બને છે સલ્ફર ડાયોક્સાઇડ જેને આપણે છે SO2 તરીકે છે ઓળખવામાં આવે છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો આપણે કે સલ્ફર છે અધાતુઓ છે સલ્ફર એ શું છે અધાતુ છે અધાતુ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે જે તે અધાતુના સલ્ફર હોય તો સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે જે તે અધાતુના શું બનાવે છે ઓક્સાઇડ છે એ બનાવે છે બીજું આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ફોસ્ફરસ ફોસ્ફરસ પણ એ કેવી છે અધાતુ છે જેને આપણે P વડે છે દર્શાવવામાં આવે છે કેના વડે દર્શાવવામાં આવે છે P વડે છે દર્શાવવામાં આવે છે કોની સાથે પ્રક્રિયા કરશે તો કે ઓક્સિજન સાથે છે પ્રક્રિયા કરશે એટલે કે O2 કોની સાથે પ્રક્રિયા કરશે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ના છે એ બનાવે છે કયો વાયુ બનાવે છે સલ્ફર પેન્ટોક્સાઇડ કયો વાયુ બનાવે છે સલ્ફર પેન્ટોક્સાઇડ છે એ બનાવે છે જેનું અણુસૂત્ર છે P2O5 શું છે P2O5 સલ્ફર પેન્ટોક્સાઇડ છે એ બનાવે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે અધાતુઓની છે ઓક્સિજન સાથેની પ્રક્રિયા તો અધાતુઓ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો અધાતુના છે એ શું બનાવે છે ઓક્સાઇડ છે એ બનાવે છે તો આની ઉપરથી છે અધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અધાતુના શું બનાવે છે ઓક્સાઇડ છે એ બનાવે છે શું બનાવે છે અધાતુના ઓક્સાઇડ બનાવે છે કેના અધાતુના કેના ઓક્સાઇડ બનાવે છે અધાતુના ઓક્સાઇડ છે એ બનાવે છે જેમ ધાતુઓ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો એ ધાતુના ઓક્સાઇડ બનાવતા તો અધાતુ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને કેના કયા ઓક્સાઇડ બનાવશે અધાતુના ઓક્સાઇડ છે એ બનાવે છે તો એમાં જો વિદ્યાર્થી મિત્રો કે સલ્ફર છે એ ઓક્સિજન સાથે બનાવે છે તો સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે ઓક્સાઇડ બનેવો ફોસ્ફરસ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સલ્ફર પેન્ટોક્સાઇડ એટલે સલ્ફર સોરી વિદ્યાર્થી ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ શું બનાવે છે ફોસ્ફરસ છે પેન્ટોક્સાઇડ છે એ બનાવે છે તો એમાં પણ ઓક્સાઇડ છે એ હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ બંનેમાં શું બનાવ્યું છે ઓક્સાઇડ છે એ બનાવ્યા છે કોની સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન સાથે તો અધાતુ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને અધાતુના શું બનાવે છે ઓક્સાઇડ છે એ બનાવે છે બંનેનો ગુણધર્મ કેવો છે સરખો છે રાસાયણિક ગુણધર્મ ધાતુ અને અધાતુનો ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી જે તે ધાતુના ઓક્સાઇડ બનાવે અધાતુ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અધાતુના ઓક્સાઇડ છે એ બનાવે છે ધાતુની અંદર એની પ્રકૃતિ એનો ગુણધર્મ કેવો હતો બેઝિક હતો તો અધાતુની અંદર છે એનો ગુણધર્મ કેવો હોય
તો એને સમજવા માટે છે આપણે એક પ્રવૃત્તિ છે જોવાની છે કે અધાતુ ઓક્સાઇડ તો બનાવે છે, જે તે અધાતુના ઓક્સાઇડ તો બનાવે છે, તો એની પ્રકૃતિ કેવી છે, એનો ગુણધર્મ કેવો છે, તો એના માટે આપણે એક પ્રવૃત્તિ છે જોવાની છે. જોઈએ આપણે પ્રવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અધાતુઓ જે છે એ અધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, તો આપણે ખ્યાલ આવ્યો કે અધાતુના ઓક્સાઇડ છે એ બનાવે છે. હવે અધાતુના ઓક્સાઇડ તો બનાવે છે, તો એની પ્રકૃતિ છે કેવી હશે, એસિડિક હશે કે બેઝિક હશે? જેમ ધાતુઓ છે એ ધાતુઓની પ્રકૃતિ, એનો સ્વભાવ, એનો ગુણધર્મ જે છે એ બેઝિક હતો, તો અધાતુઓનો રાસાયણિક ગુણધર્મ કેવો હોય, એની પ્રકૃતિ કેવી હશે, એના વિશે આપણે છે આગળ જોવાનું છે. તો એના વિશે એક પ્રવૃત્તિ છે આપણે વિદ્યાર્થી મિત્રો, કે સલ્ફર છે એ સલ્ફરને તમે ગરમ કરો છો, તો ગરમ કરતાથી બે વાયુ મળે છે આપણને, સલ્ફર ડાયોક્સાઇડ છે એ આપણને મળે છે. તો એનો ગુણધર્મ છે આપણે તપાસવાનો, જે સલ્ફર ડાયોક્સાઇડ મળ્યો છે એ સલ્ફર ડાયોક્સાઇડ છે, એની પ્રકૃતિ કેવી છે, એસિડિક છે કે બેઝિક છે, એના વિશે આપણે આગળ છે વાત કરવાની છે. તો એની અંદર સાધન સામગ્રી વિદ્યાર્થી મિત્રો આપણે શું જરૂર પડશે, તો કે સાધન સામગ્રીની અંદર છે એ સલ્ફરનો ભૂકાની જરૂર પડશે. કેની જરૂર પડશે? સલ્ફરના ભૂકાની જરૂર પડશે. પ્રજ્વલન પળી કેની જરૂર પડશે? પ્રજ્વલન પળીની જરૂર પડશે. એક મીણબત્તીની જરૂર પડશે. વાયુપાત્રની જરૂર પડશે. ઢાંકણની જરૂર પડશે. પાણીની જરૂર પડશે. અને લાલ અને ભૂરા લિટમસ પત્ર છે એની જરૂર પડશે. કેની કેની વિદ્યાર્થી મિત્રો? સલ્ફરનો ભૂકો, પ્રજ્વલન પળી, મીણબત્તી, વાયુપાત્ર, ઢાંકણ, પાણી, લાલ અને ભૂરા લિટમસ પત્રની છે આપણને જરૂર છે એ પડશે. તો હવે એની આપણે પ્રકૃતિ છે એ જોવી છે, તો એના માટે શું આપણે કરવું પડશે, તો કે પ્રકૃતિ જાણવી છે આપણે, એનો ગુણધર્મ જાણવો છે, તો એના માટે તો સલ્ફરનો થોડો છે એ ભૂકો છે આપણે પ્રજ્વલન પળીની અંદર, જે આપણે પ્રજ્વલન પળી છે તમે અહીંયા જોઈ શકો છો આકૃતિની અંદર, પ્રજ્વલન પળી છે આ રીતના છે એ હોય છે. આપણે ખ્યાલ હશે કે તમે ઘરની અંદર છે એ તેલને કોઈ બરણીમાંથી તેલ કાઢવા માટે જે આપણે પળીનો ઉપયોગ કરીએ છીએ, એવી જ પ્રકારનું એક પ્રજ્વલન પળી, જેની અંદર તમારે સલ્ફરનો થોડો શું લેવાનો છે, ભૂકો છે એ લેવાનો છે. શું લેવાનો છે? સલ્ફરનો થોડો ભૂકો છે પ્રજ્વલન પળીની અંદર લેવાનો છે. હવે એને મીણબત્તી વડે તમારે છે એ જ્યોતથી એને ગરમ કરવાનો છે. શું કરવાનું છે? એને તમારે મીણબત્તીની જ્યોત વડે શું કરવાનું છે? ગરમ છે એ કરવાનું છે. તમે મીણબત્તીની જ્યોતથી તમે એને ગરમ કરશો એટલે સલ્ફરનું જેવું દહન શરૂ થાય, એની અંદર રહેલું જે સલ્ફર છે એનું દહન છે એ શરૂ થાય, એટલે કે તરત જ એ પ્રજ્વલન પળીને છે એ વાયુપાત્રની અંદર તમારે છે એ ઉમેરી દે, એટલે ઉતારી દેવાનું છે, અને વાયુપાત્રને ઢાંકણ વડે તમારે ઢાંકી દેવાનું છે. શું કરવાનું છે? એટલે સુધી સમજણો વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે કે પ્રજ્વલન પળીની અંદર થોડો સલ્ફરનો ભૂકો લેવાનો છે, એ સલ્ફરના ભૂકાને મીણબત્તીની જ્યોત વડે તમારે એને ગરમ કરવાનો છે. જેવું સલ્ફરનું દહન શરૂ થાય એટલે એ જે પ્રજ્વલન પડી છે એ પ્રજ્વલન પડીને આ વાયુપાત્ર છે, આ છે આખું છે કેવું છે, વાયુપાત્ર છે, તો એ વાયુપાત્રની અંદર તમારે છે એ પ્રજ્વલન પડીને મૂકી દેવાની છે. ઉપરથી ઢાંકણ શું કરી દેવાનું છે? બંધ છે એ કરી દેવાનું છે. હવે એની અંદર ઉત્પન્ન થતો જે વાયુ છે એ વાયુપાત્રમાંથી બહાર ન નીકળી જાય તેની તમારે કાળજી છે એ રાખવાની છે. આની અંદર રહેલો જે વાયુ છે એ વાયુપાત્રની બહાર ન નીકળી જાય એની તમારે કાળજી છે એ રાખવાની છે. વાયુપાત્રની અંદર હવે થોડું તમારે શું ઉમેરવાનું છે? પાણી ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે? થોડું પાણી ઉમેરવાનું છે, અને તરત જ એનું ઢાંકણ છે તમારે શું કરી દેવાનું છે? બંધ છે એ કરી દેવાનું છે. હવે વાયુપાત્રને બરાબર રીતે તમારે હલાવવાનું છે. તમે જેવું વાયુપાત્રને બનેલું તમે હલાવશો એટલે એના દ્વારા બનેલું જે દ્રાવણ છે એ દ્રાવણને તમારે એક ડીશની અંદર લેવાનું છે, અને ડીશમાં તમારે લિટમસ પત્ર વડે છે એની તમારે તપાસ છે એ અવલોકન છે એ તમારે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ પદ્ધતિ છે કઈ રીતના છે સમજવાની છે ફરી, કે સલ્ફરનો થોડો ભૂકો છે કેમાં લેવાનો છે? પ્રજ્વલન પળીની અંદર લેવાનો છે.
હવે એ પ્રજ્વલન પડીને મીણબત્તીની જ્યોત પડે તમારે શું કરવાનું છે, ગરમ કરવાનું છે. સલ્ફરનું દહન શરૂ થાય એટલે એ પ્રજ્વલન પડીને તમારે વાયુપાત્રની અંદર ઉતારી દેવાનું છે અને ઢાંકણને શું કરી દેવાનું છે, બંધ કરી દેવાનું છે. એની અંદર જે ઉત્પન્ન થતો જે વાયુ છે એ બહાર ન નીકળી જાય એનું તમારે ખાસ કાળજી રાખવાની છે. હવે શું કરવાનું છે, એની અંદર થોડું તમારે છે પાણી ઉમેરવાનું છે. વાયુપાત્રની અંદર તમારે શું ઉમેરવાનું છે, થોડું પાણી ઉમેરવાનું છે અને ઢાંકણ તરત બંધ કરી દેવાનું છે. બંધ કરી દીધા પછી એને વાયુપાત્રને થોડું તમારે હલાવવાનું છે અને એમાં બનેલું જે દ્રાવણ છે એ દ્રાવણને તમારે એક ડીશમાં લઈ અને લાલ અને ભૂરા લિટમસ પત્ર વડે છે એનું તમારે અવલોકન છે એ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અવલોકનની અંદર શું જાણવા મળશે, તો અવલોકન કરતા વિદ્યાર્થી મિત્રો લાલ અને ભૂરા લિટમસ વડે તમે એને ચકાસશો, એનું અવલોકન કરશો તો ભૂરું લિટમસ પત્ર જે છે એ લિટમસ પત્ર છે એ લાલ બની જાય છે. કેવું બની જાય છે, લાલ છે એ બને છે. ખાસ તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અવલોકનની અંદર કે ભૂરો લિટમસ પત્ર જે છે એ ભૂરો લિટમસ પત્ર કેવું બને છે, લાલ બને છે અને લાલ લિટમસ પત્ર ઉપર કોઈ પણ જાતની અસર છે થતી નથી. ભૂરો લિટમસ પત્ર લાલ બને છે જ્યારે લાલ લિટમસ પત્ર પર કઈ જ અસર થતી નથી. ખાસ વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખવાનું છે તમારે, કે તમે જ્યારે જે ઓક્સાઇડ બન્યો હતો આમાં જે વાયુ હતો એ કયો વાયુ હતો, સલ્ફર ડાયોક્સાઇડ. કયો વાયુ છે એની અંદર રહેલો વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી, એ પાણી અને સલ્ફર ડાયોક્સાઇડનું જે દ્રાવણ છે એ દ્રાવણને તમે ડીશમાં લીધું છે અને એ ડીશની અંદર તમે લિટમસ પત્ર વડે ચકાસવાનું છે, અવલોકન કરવાનું છે. તો અવલોકન કરતા શું જાણવા મળશે આપણને, કે ભૂરું લિટમસ પત્ર છે એ કેવું બને છે, લાલ બને છે જ્યારે લાલ લિટમસ પત્ર ઉપર કોઈ પણ જાતની અસર છે થતી નથી. જો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે ધોરણ 7ની અંદર કે લાલ લિટમસ પત્ર ભૂરું લિટમસ પત્ર છે જો લાલ બનાવતું હોય તો એની પ્રકૃતિ છે એ કેવી હશે, કેવી હશે, એસિડિક પ્રકૃતિ ધરાવતું હશે. એ પદાર્થ કેવો હશે, એસિડિક પ્રકૃતિ છે ધરાવતો હશે. તો અહીંયા જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ વાયુ કેવી પ્રકૃતિ ધરાવતો હશે, એસિડિક પ્રકૃતિ છે એ ધરાવતો હશે. એટલે નિર્ણયની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. કેવી પ્રકૃતિ ધરાવે છે, એસિડિક પ્રકૃતિ ધરાવે છે. કેવી પ્રકૃતિ ધરાવશે વિદ્યાર્થી મિત્રો, એસિડિક પ્રકૃતિ છે એ ધરાવે છે. ખાસ કે સલ્ફર ડાયોક્સાઇડ છે એટલે કે જે તે અધાતુના ઓક્સાઇડ છે એ ઓક્સાઇડની પ્રકૃતિ કેવી હશે, એસિડિક પ્રકૃતિ હશે. જેમ ધાતુઓ છે એની પ્રકૃતિ બેઝિક હતી એ જ રીતે અધાતુની પ્રકૃતિ કેવી હશે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા જે તે અધાતુ ઓક્સાઇડ બનાવે છે પરંતુ એની સામાન્ય રીતે એની પ્રકૃતિ કેવી હોય છે, એસિડિક પ્રકૃતિ છે એ હોય છે. ખાસ તમારે એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે સલ્ફર ડાયોક્સાઇડ જે વાયુ છે એ વાયુ અત્યંત ઝેરી વાયુ છે. કેવો વાયુ છે, ઝેરી વાયુ છે. અને આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ હંમેશા પ્રયોગશાળાની અંદર છે એ કરવાની રહેશે, કારણ કે સલ્ફર ડાયોક્સાઇડ છે કેવો વાયુ છે, ઝેરી વાયુ છે. એની પ્રવૃત્તિ છે, એનો પ્રયોગ છે એ હંમેશા આપણે કેમાં કરશું, પ્રયોગશાળાની અંદર છે એ કરશું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કે સલ્ફરને તમે ગરમ કરો છો તો એને મળતો જે સલ્ફર ડાયોક્સાઇડ છે એનો ગુણધર્મ કેવો હશે, હવે બેઝિક ગુણધર્મ છે એ હશે. તો આના ઉપરથી આપણે એક સામાન્ય ગુણધર્મ એનો રાસાયણિક તારવીએ તો ગુણધર્મ છે એનો કેવો છે, તો કે અધાતુઓ છે ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા કરશે તો અધાતુના શું બનાવે છે, ઓક્સાઇડ બનાવે છે. અને સામાન્ય રીતે એની પ્રકૃતિ કેવી હશે, બેઝિક પ્રકૃતિ છે એ ધરાવતું હોય છે. તો આપણે લખી લઈશું ગુણધર્મ એનો,
અધાતુનો રાસાયણિક ગુણધર્મો શું છે? વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું અત્યાર સુધી સાબિત કર્યું છે કે અધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અધાતુના ઓક્સાઇડ બનાવે છે. અધાતુના શું બનાવે છે? ઓક્સાઇડ બનાવે છે અને સામાન્ય રીતે તેનો ગુણધર્મ કહેતા પ્રકૃતિ કેવી હોય છે? એસિડિક શ્રેયુક હોય છે. પ્રકૃતિ કેવી હોય છે? એસિડિક શ્રેયુક હોય છે. સામાન્ય રીતે આપણે ધાતુની અંદર શું જોયું હતું કે ધાતુઓ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ધાતુના ઓક્સાઇડ બનાવે છે, એનો એક ગુણધર્મ જોયો હતો. ધાતુના ઓક્સાઇડ બનાવે છે અને એની પ્રકૃતિ છે કેવી હતી? બેઝિક હતી. જ્યારે અધાતુઓ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ જ બનાવે છે, પરંતુ એની પ્રકૃતિ કેવી છે? એસિડિક છે, એ સામાન્ય રીતે તમને જોવા મળતી હોય છે. તો બંને આપણે છે ધાતુ અને અધાતુનો એક એક ગુણધર્મ છે આપણે જોયો છે. હવે આની પછીના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે ધાતુઓ અને અધાતુઓની પાણી સાથેની પ્રક્રિયા, ધાતુઓ અને અધાતુની એસિડ સાથેની પ્રક્રિયા અને ધાતુ અને અધાતુની બેઝ સાથેની પ્રક્રિયા કેવી હોય છે એના વિશે આપણે વાત છે કરવાના છે. તો આજના લેક્ચરની અંદર આપણે એટલા સુધી રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના લેશનની અંદર તમારે ધાતુ અને અધાતુનો રાસાયણિક ગુણધર્મ બે વખત લખો. ધાતુ અને અધાતુનો જે રાસાયણિક ગુણધર્મ છે આપણે એક એક જોયો છે, રાસાયણિક ગુણધર્મ છે એના વિશે છે તમારે બે વખત છે લખવાનું છે. ગુણધર્મ તે એને ઓક્સિજન સાથેની પ્રક્રિયા શું બનાવે અને પ્રકૃતિ કેવી હોય, અને અધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા અને એનો ગુણધર્મ પ્રકૃતિ કેવી હોય છે એના વિશે બે વખત તમારે છે લખવાનું છે. થેન્ક યુ.